રિષિઓ જોઈએ છીએ અને આખે આખું પ્રકરણ આપણે એક્ઝામ માટે પણ છે અને અભ્યાસક્રમમાં છે. તમે સાથે સાથે સરસ રીતે તૈયાર કરતા જ રહ્યો. બરાબર, આમાં છ પોઈન્ટ આપણે 6.1 જોયું હતું. શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે ત્યાં સુધી જોયું હતું. હવે આજે જોઈએ 6.2.2 સ્થાયી પેશી. વનસ્પતિમાં સ્થાયી પેશીઓ છે. બરાબર, તો કઈ કઈ સ્થાયી પેશીઓ છે એ જોઈએ આપણે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલ કોષનું શું થાય છે? વર્ધનશીલ પેશી છે મતલબ મૂળ કે શાખાઓ જે વનસ્પતિમાં ફૂટે છે એ શાખાઓમાં એ પેશીઓનું પછી શું થાય છે? જમીનમાં મૂળ ઊંડે ઊંડે છે અને વૃક્ષની છોડની ક્ષુકની ડાળીઓ ફૂટતી હોય છે, તો જે કૂણી ડાળીઓ છે એનું પછીથી શું થાય છે? વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલ કોષનું શું થાય છે? તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે. આ જે પેશીઓ છે બધી જુદું પ્રકારનું કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. વિશિષ્ટ કાર્ય કર્યા પછી એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે, તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કરે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. એના માટે આગળ જોઈએ આપણે. હવે પ્રવૃત્તિ આપણને આપી છે 6.2. એક વનસ્પતિનું પ્રકાંડ લો. ઉપળી ડાળ હોય એનું પ્રકાંડ લેવાનું છે તથા તમારા શિક્ષકની મદદથી તેનો એક પાતળો છેદ કરો. ડિસેક્શન બોક્સથી એનો સરસ મજાનો એક પાતળો છેદ લેવાનો છે. હવે બધા જ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરો. 4-5-6 છેદ લ્યો અને એને સેફ્રેનિનથી અભિરંજિત કરવાના છે. એક સ્પષ્ટ સારા છેદને સ્લાઇડ ઉપર સ્થાપિત કરી ગ્લિસરીનનું એક ટીપું તેના ઉપર ડિસેક્શન બોક્સમાં વોચ ગ્લાસમાં લઈ આવા છેદ બધા 5-6 ભેગા કરી સરસ મજાનો પાતળો જે છેદ હોય એ લઈ અને એને ઉપર ગ્લિસરીનનું ટીપું મૂકી કવર સ્લિપ ઢાંકી સ્લાઇડ ઉપર મૂકીને માઇક્રોસ્કોપમાં એને જોવો. તેને કવર સ્લિપ ઢાંકી દો અને સ્લાઇડનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે કરો. વિભિન્ન પ્રકારના કોષોનો અભ્યાસ કરો અને તેના વિન્યાસ કે ગોઠવણીનું અધ્યયન કરો. હવે એને માઇક્રોસ્કોપમાં સેટ કરીને જુઓ તમે તો શું જોવા મળે છે. આકૃતિ 6.3ની સાથે તેની તુલના કરો. આપણને ઉપર જો આકૃતિ 6.3 આપી છે એમાં એની સાથે એને તુલના કરવાની છે. હવે જે આકૃતિ આપી છે એમાં ઉપરનું લીલા કલરનું બોર્ડ દેખાડે છે એ અધિસ્તર છે બેમાં, પછી અધ અધિસ્તર છે બીજું પડ છે, 12 પડ છે અધિસ્તર, પછી બીજા નંબરનું પડ છે અધ અધિસ્તર, પછી ત્રીજા નંબરનું છે બેમાં બાહ્ય છે. બરાબર, પછી અંત અધિસ્તર છે એના પછી, પછી પરિચક્ર છે એની અંદર છે એ પરિચક્ર છે બંનેમાં છે, પછી અન્નવાહક પેશી છે. ખાલી પ્રકાંડનો જ કોષ પ્રકાંડના જ છેદ લીધો આપણે તો માઇક્રોસ્કોપમાં આટલી બધી વસ્તુ સરસ રીતે જોવા મળે છે. અન્નવાહક છે એ ધા છે એની અંદર, પછી અન્નદારુ આદિદારુ મજ્જાકિરણ જલવાહક વાહીપુલ છે અને મજ્જા છે એની અંદર.
બરાબર. આ પ્રકારનો જે આડો છેદ લીધો એમાં આવું જોવા મળ્યું છે. પછી ક્યુટિકનો ક્યુટિકલનું પડ પણ એમાં છે, શ્લેષ્મ નલિકા પણ છે, અને પ્રકાંડ રોમ. આટલું ખાલી પ્રકાંડનો છેદ લઈને તમે જુઓ તો આવું જોવા મળે છે. હવે નીચે આપેલ પ્રશ્નોના વિચાર કરો અને અવલોકનને આધારે તમને જવાબ આપશો. શું બધા જ કોષોની સંરચના સમાન છે? તો જો આપણે આકૃતિ જોતા જઈએ તો એના ઉપરથી જ ખ્યાલ આવશે કે લગભગ કોષો છે બધા અલગ અલગ પ્રકારના છે. કેટલાક પ્રકારના કોષો જોવા મળે છે? તો લગભગ 9-10 જાતના કોષોનો આકાર લગભગ આપણને જોવા મળશે. શું આપણે તેના કારણો ઉપર વિચારી શકીએ છીએ કે કોષોના આટલા પ્રકારો શા માટે છે? બરાબર, આપણે મૂળના પણ આડછેદ લઈ શકીએ તથા બીજા વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પણ છેદ લઈ અભ્યાસ કરી શકીએ. આ ખાલી પ્રકાંડનો છેદ લઈ પણ તમે એને માઇક્રોસ્કોપમાં જુઓ બરાબર અને ચેક કરો તો એમાં પણ આવી રીતના વિવિધ કોષો છે એ જોવા મળે છે. હવે એના પછી બીજું છે 6.2.2.1 સરળ સ્થાયી કોષ. 6.2.1 સરળ સ્થાયી કોષ. હવે આ જોયા પછી એમાં જે કોષો ગોઠવાયેલા છે, છેદ લીધો આપણે પ્રકાંડનો, એ પ્રકાંડનો છેદ લીધો એમાં બધી પેશીઓ પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર એ બધું ગોઠવાયેલું છે. અને ગોઠવાયેલું છે તો એ શું છે એને કેવી રીતના ગોઠવાયેલું છે? બરાબર, તો એમાં પહેલું છે સરળ સ્થાયી પેશી. તો સરળ સ્થાયી પેશી શું છે એના વિશે જોઈએ આપણે. કોષોના થોડાક સ્તરો અધો આધારો તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. સરળ સ્થાયી પેશી છે એ વનસ્પતિને આધાર આપવાનું આધારો તક કામ કરે. જો શબ્દ ઉપર જ ચાલો, આધારો તક, બરાબર, આધારો તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે, જે એક પ્રકારની સ્થાયી પેશી છે. મૃદુતક પેશી એક પ્રકારની સ્થાયી પેશી છે. તે પાતળી કોષ દિવાલ વાળી સરળ કોષોની બનેલી છે. આ કોષો જીવંત છે. મૃદુતક પેશીના કોષો છે એ જીવંત છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે કેટલાક કોષો છે એ મૃત કોષો છે વનસ્પતિ, અને કેટલાક કોષો છે જીવંત છે, આજીવન જીવંત રહેશે એમાં, અને કેટલાક મૃત કોષો છે પાછા એની અંદર. તો આ છે જીવંત કોષો છે. તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે, મોટે ભાગે શિથિલ ગોઠવણી ધરાવે છે. આથી આ પ્રકારે પેશીના કોષો વચ્ચે અવકાશ, પેશીના જે કોષો છે એની વચ્ચે અવકાશ રહેલો છે, અને એ અવકાશ જે છે એમાં એને આંતર અવકાશ, આંતરકોષીય અવકાશ કહે છે. આકૃતિ 6.4.1 બરાબર, એમાં 6.4માં જે પહેલા નંબરની આકૃતિ છે એમાં આ પેશી વનસ્પતિઓને આધાર આપે છે અને ખોરાકનો સંગ્રહ પણ કરે છે. ખોરાકનો સંગ્રહ કરે છે અને કેટલીક પરિસ્થિતિમાં તે મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. નીલકણો તક પેશી કહે છે. મૃદુતક પેશી જીવન છે, પછી ક્લોરોફિલ ધરાવે છે, જો આ બધું યાદ રાખવાનું. હરિતકણો તક, હરિતકણો પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરે છે, એટલે હરિતકણો એની અંદર આવેલા છે, એને નીલકણો તક પેશી પણ કહે છે. જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો, વાયુ કોટરો મૃદુતક પેશીના કોષોમાં હોય છે. હવે જલીય વનસ્પતિ બરાબર, મતલબ પાણીમાં જે વનસ્પતિઓ છે
એમાં આ પ્રકારની મૃદુતક પેશી હોય છે, અને જમીન ઉપરની જે વનસ્પતિ છે એમાં ઉપર હમણાં વાત કરી એ પ્રકારે મૃદુતક પેશી છે. તો જલીય વનસ્પતિમાં વિશે મોટા હવાના કોટરોને વાત કરો, વાત કોટર મતલબ હવાના કોટરો આવેલા હોય છે, અને એ વનસ્પતિ છે પાણી ઉપર તરતી હોય છે. દાખલા તરીકે કમળ, એ સિવાય બીજી પેલી ગાંડીવેલ ને બધું આવે છે એ પાણીમાં ઉપર તરે છે, બરાબર. તો એમાં આ પ્રકારની પેશીઓ આવેલી હોય છે જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ, ઉત્પ્લાવક બળ આપે છે. આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહે છે. એટલે પાણીમાં જે વનસ્પતિ થાય છે એમાં જે મૃદુતક પેશી છે એને વાયુતક પેશી પણ કહે છે. પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. આ રીતે તમે જુઓ તો મૂળની મૃદુતક પેશી પોષક દ્રવ્યો અને પાણીનો પણ સંગ્રહ કરે છે. એ શેમાં? મૂળની અંદર, પ્રકાંડની નહીં પણ મૂળમાં જે મૃદુતક પેશી આવેલી છે એ આવું કામ કરે છે, પાણીનો સંગ્રહ કરી રાખશે અને પોષક દ્રવ્યો જે જમીનમાંથી પોષક તત્વો જે ખાતર દ્વારા અથવા જે કંઈ ખનિજ તત્વો છે એનો સંગ્રહી કરી રાખશે મૃદુતક પેશીમાં. એના પછી વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂળ કણક પેશીને કારણે શબ્દ ઉપર જ જોઈએ આપણે. વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂળ કણક પેશીને કારણે હોય છે. નમ્યતા, બરાબર. તો વનસ્પતિ સ્થિર છે, ક્યારેક પવન આવે અથવા એને નમવાનું આપણે ઘણી વખત ડાળી ખેંચીએ છીએ, બરાબર, અથવા એની ઉપર કંઈક પક્ષી કારતી બેસે છે, પવનનું હલે છે, તો એ નમવાની જે ક્રિયા છે નમ્યતાનું લક્ષણ પણ અહીંયા સ્થાયી પેશીમાં જોવા મળે છે. સ્થૂળ કણક પેશીને કારણે હોય છે તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાં પર્ણ, એક તો પાનમાં છે આવડું આ લક્ષણ નમ્યતાનું, કેમ કે પાંદડા પવનની લહેરખીઓ સાથે હલનચલન કરે છે, પ્રકાંડ સાથે જે જોડાયેલા છે એ પાંદડા હલનચલન કરે છે અથવા ફરે છે અથવા પવનની સાથે થતું હોય છે ત્યારે એનું કારણ આ છે કે એમાં નમ્યતાનો ગુણધર્મ છે. વનસ્પતિઓના વિવિધ ભાગો પર્ણ પ્રકાંડ તૂટ્યા વગર નમ્યતા હોય છે, તૂટી નથી ગમે એવો જોરથી પવન ફૂંકાય, હા બહુ અતિ પવન ફૂંકાય તો ને તો વૃક્ષના પાંદડા ખરી જાય છે. બાકી પાનખર આવે એની વસ્તુ જુદી છે, પણ કંઈ પણ હોય અને છતાંય એમના પવનમાં સેજ પણ મૂવમેન્ટ થતા હોય તો એનું કારણ નમ્યતા છે. એની જ એ પર્ણ જે પ્રકાંડ ઉપર છે એ પ્રકાંડને પણ એની અસર કરે છે. તો એ પણ પાક છે અથવા વનસ્પતિનો એ ભાગ છે આખો હલતો, તો એ નમ્યતાના ગુણધર્મને કારણે છે. નમ્યતા આપે છે અને તે વનસ્પતિઓને યાંત્રિક આધાર આપે છે. એ નમી જાય અતિ એવું ને એવું પાછું થઈ જાય છે, હોળી પાછું ક્યારેક એવું થાય હોળી પાછું ઓલો પેલો નમી જાય, ગમે તે દિશામાંથી આમ થાય પણ અતિ એની એ પરિસ્થિતિમાં પાછું જે છે એટલે યાંત્રિક આધાર પણ આપે છે. આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં મેળવી શકીએ છીએ. આ પેશીઓના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય છે, ચોક્કસ આકાર નથી હોતો અનિયમિત આકાર હોય છે અને એ પ્રકારે મોટા હોય છે, અને કોષોની વચ્ચે ઓછો અવકાશ હોય છે. આવા જે કોષો છે આવા આવી પેશી છે એમાં બે કોષો વચ્ચે અવકાશ ઓછો જોવા મળશે.
તો અહીંયા આપણને આકૃતિ 6.4 બી વિભાગમાં એક અને બે નંબરની રેશિયો આપે છે બરાબર. તો જુઓ, અને એ વિભાગમાં આપણને બે આપે છે, એમાં વિવિધ પ્રકારની સરળ સ્થાયી પેશી, સરળ પેશીમાં એ પેલું છે મૃદુતક પેશી, છે એ મૃદુતક પેશી છે. પછી બી સોરી એમાં બે નંબરની આકૃતિ આપી છે, એમાં જો તમે કોષરસ બરોબર અહીંયા છે, કોષરસ છે આપે. પછી કોષ કેન્દ્ર છે, અહીંયા વચ્ચે વચ્ચે અહીંયા કોષ કેન્દ્ર આપેલા છે. પછી મધ્યપટલ આ આપ્યું છે, મધ્યપટલ છે વચ્ચે છે બરોબર, મધ્યપટલ. પછી હરિતકણ આપેલા છે, રસધાની, આંતરકોષીય અવકાશ અને પ્રાથમિક કોષ દિવાલ. આટલું એની અંદર આકૃતિ બે, એમાં જે મૃદુતક પેશી છે એમાં આ પ્રકારનું જોવા મળે છે આપણને. હવે એમાં અનુપ્રસ્થ છે, આયામ છે એ પણ જોવા મળે છે. અનુપ્રસ્થ અને આયામ ઊભો છેદ અને આડો છે, આ આડો છેદ છે, આ ઊભો છેદ છે બરોબર. એ પ્રકારે એમાં આપ્યું છે. હવે બીજું સ્થૂલ કોણક પેશી, આ છે સ્થૂલ કોણક પેશી છે બરોબર. સ્થૂલ કોણક પેશીમાં કેવી રચના છે એની, તો એમાં આડો છેદ અને ઊભો છેદ છે, આ આડો છેદ છે, આ ઊભો છેદ છે એની અંદર. હવે એમાં સ્થૂલ કોણક પેશીમાં અનુપ્રસ્થ છેદ આયામ છેદ આપેલા છે, અને ત્રીજી જે આકૃતિ છે દ્રઢોદક પેશીની છે, એમાં દ્રઢોદક પેશી એમાં અનુપ્રસ્થ અને આયામ છે એમ અહીં આપેલા છે. એ મેં દોરી નથી, પણ આકૃતિ 6.4 સી છે, એક અને બે એ પ્રકારની છે. તો અહીંયા બીમાં અહીંયા આ એક અને બે નંબરની આકૃતિ છે, એમાં જુઓ તો કોષ દિવાલનું સ્થૂલન છે ઉપર, અહીંયા આ બધું સ્થૂલન છે કોષ દિવાલ. પછી કોષ કેન્દ્ર છે બરાબર, બીજું જે છે અહીંયા એ કોષ કેન્દ્ર આવશે, જગ્યા નથી નામ નથી લખ્યા. પછી રસધાની, આ છે રસધાની છે બરાબર. પછી કોષ દિવાલ આવેલી છે, એના પછી જે છે એ આ ભાગમાં બધી કોષ દિવાલ આવેલી છે, અહીંયા અહીંયા કોષ દિવાલ આવેલી. હવે એનો ઊભો છેદ છે, જુઓ તમે કોષ દિવાલનો આડો છેદ, તો અહીંયા જે આ ભાગ છે કોષ દિવાલનો આડો છેદ છે. પ્રાથમિક કોષ દિવાલનું કોણીય રીતે સ્થૂલન, પ્રાથમિક કોષ દિવાલ છે એનું કોણીય રીતે સ્થૂલન થઈ છે, જો આપણે બોલેલું છે અહીંયા શેપ આપેલો છે એ પ્રકારે કોણીય સ્થૂલન જોવા મળે છે. પછી હરિતકણ આપણે વાત કરીએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની છે એટલે હરિતકણ પણ એમાં આવેલા છે. પછી કોષ કેન્દ્ર છે, રસધાની છે, કોષરસ છે અને આંતરકોષીય અવકાશ. અહીંયા જે જે જગ્યાઓ છે એ આંતરકોષીય અવકાશ છે, આ બધી જગ્યાઓ જે અહીંયા છે આડા કોષમાં છે, ઉભા કોષમાં આ રીતે લાલ કલરના ટપકાથી દર્શાવેલું છે એ આંતરકોષીય અવકાશ છે. તો આ રીતે સરળ સ્થાયી પેશી છે એ આપેલી છે. હવે એના પછી જોઈએ આપણે આગળ સી જે છે, એમાં આપણને કીધું હતું કે દ્રઢોતક પેશી એમાં અનુપ્રસ્થ છે અને આયામ છે. હવે એમાં આગળ જોઈએ તો હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી, એ દ્રઢોતક પેશી છે. તે પેશી વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે છે, દ્રઢોતક પેશી. આપણે નાળિયેરની રેસાઓયુક્ત છાલને જોયેલી છે, નાળિયેર રહ્યું, નાળિયેરીનું ફળ નાળિયેર, એને હું ઉપરનું પડ તમે કાઢી નાખો એટલે અંદર રેસાઓ છે બધા બરોબર. નાળિયેરની
રેસાઓ યુક્ત છાલને જોયેલી છે, તે દ્રઢોતક પૈસેની બનેલી છે. આ એક માર્કમાં પૂછે આ પ્રશ્ન, નાળિયેરની છાલ કઈ રીતે બનેલી છે અથવા શેની બનેલી છે? બરોબર, નાળિયેરની છાલના છાલમાં કઈ પેશી આવેલી છે એવો પ્રશ્ન પણ પૂછે તમને. નાળિયેરની રેસાયુક્ત છાલને જોયેલી છે, તે દ્રઢોતક પેશીની બનેલી છે. આ પેશીઓ પેશીના કોષો મૃત છે. નાળિયેરની છાલના જે રેસાયુક્ત છાલ છે એ કઈ પેશીની બનેલી છે અને એ કોષો છે એ કેવા છે, એ પેશીના કોષો કેવા છે? બરાબર, તો જીવંત છે કે મૃત છે એ પ્રશ્ન પૂછાય. તે લાંબા પાતળા હોય છે કારણ કે આ પેશીઓ કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે ચાલી હોય છે. આપણને ખબર છે કે નાળિયેરીના રેસાઓ જે છે એ લિગ્નિનનું સ્તોલનને કારણે એ રેસાઓ છે એ જાડા છે અને એ આપણે જ્યારે નાળિયેર ફોડીએ છીએ અથવા વધેરીએ છીએ ત્યારે જે એના છાલો ઉખાડીએ છીએ ત્યારે આપણને મુશ્કેલી પણ પડે છે અને હાર્ડ હોય છે એકદમ, એને ખેંચી અને આપણે જુદા પાડવા પડે છે, ટોપરા સુધી પહોંચવું પડે છે, પછી એ તૂટે છે. કોષોને દ્રઢોતક બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેની, બરોબર, જો એ સરસ વાત કરે છે, આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે છે. લિગ્નિનને કારણે એની કોષોની કોષ દિવાલ છે એ ખૂબ જાડી હોય છે. કેટલી બધી જાડી? આપણને એની છાલ ઉતારતા મુશ્કેલી પડે છે આપણને ખબર છે. તો એમાં લિગ્નિન મતલબ એ શું કામ કરે છે? તો કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રાસાયણિક પદાર્થ છે. કેટલું મજબૂત આયુ કુદરતે એને ચોંટાડી નાખ્યું છે અને દરિયાકાંઠે કુદરતી આખી બક્ષિસ જ છે એ પ્રકારની. જો દરિયાકાંઠે થાય આટલું બધું મજબૂત રીતે એને કુદરતે એનું બીજ છે એ આ પ્રકારે મૂકેલું છે. ગમે એવા પવનો હોય, દરિયાકાંઠે ફૂંકાતા પવન કેટલા બધા એ હોય છતાંય અને કંઈ થતું નથી અને એ જ્યારે જમીન ઉપર પડે છે થોડો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો પણ એ એમનામ ટકી રહે છે કારણ કે આવું મજબૂત એ લિગ્નિનનું એનું સ્થૂલન છે એ આવેલું હોય છે એના કારણે થઈને એ ટકી રહે છે. આવો રાસાયણિક પદાર્થ છે એની અંદર આવેલો છે. જો કે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે જેથી કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હોતો નથી. બરાબર, આકૃતિ 6.4 સીમાં 1 અને 2 એવી આપણને બે આકૃતિ એને આપી છે. એમાં સરળ છિદ્રોની જોડ છે અને C2માં જે ઊભો કોષ છે ઊભો છે જેમાં સાંકડો અવકાશ, લિગ્નિન યુક્ત જાડી દિવાલ, જાડી કોષ દિવાલ. આકૃતિ પાના નંબર 71 ઉપર, બરાબર, સી નંબરની આકૃતિ છે, C1 અને 2 એમાં આ આપણને આપેલું છે. આ પેશી પ્રકાંડમાં વાહીપુલની નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે. નાળિયેર છે, નાળિયેરની ફરતે જોવા મળશે, પછી પાનમાં જોવા મળશે, વાહીપુલની નજીક જોવા મળશે અને પેશી પ્રકાંડમાં વાહીપુલમાં, બરાબર, પર્ણોની શિરાઓમાં જોવા મળશે અને બીજ અને ફળની છાલમાં જોવા મળશે. એટલે નાળિયેર આપણે ખોલીએ છીએ એટલે એમાં પણ જોવા મળે છે. તે વનસ્પતિ ભાગોને મજબૂતાઈ આપે છે. પછી ગમે ત્યાં સુધી ફળ પડ્યું રહે તો વર્ષો ઘણા વખત સુધી એમના રહી શકે છે એનું કારણ આ છે. હવે એના પછી પ્રવૃત્તિ 6.3 છે જોઈએ. રિયો ટ્રેડેસ ટ્રેડેસ્કેન્સિયાના તોડેલા તાજા ફળ વનસ્પતિ છે. રિયો ટ્રેડેસ્કેન્સિયાના તોડેલા તાજા પાન તેને
દબાણ આપીને એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળી આવે. એવી રીતે પ્રેશરથી તોડો તમે કે એની છાલ છે એ જુદી થતી આવે. આ છાલને અલગ કરીને પાણી ભરેલી પેટ્રી ડીશમાં મૂકો. પાણી ભરેલી ડીશ છે એમાં એને મૂકો તમે, અને થોડાક સફરેનીના અભિરંજક કરી અને એના ટીપા, તેમાં થોડા ટીપા સફરેનીને નાખી અભિરંજક ન મૂકો. થોડા સમય પછી લગભગ 2 મિનિટ પછી છાલને સ્લાઇડ ઉપર આસ્થાપિત, થોડો વખત રહેવા દેવો, પછી એના ઉપર આસ્થાપિત કરો સફરેનીના ટીપાના અને અભિરંજિત કરવાનું, અને પછી એને માઇક્રોસ્કોપ નીચે જોવો તમે. તેના ઉપર ધીમેકથી કવર સ્લિપને ઢાંકો, અંદર એર બબલ ન રહે, કવર સ્ટ્રીપ ટાંકી અને માઇક્રોસ્કોપમાં એને જુઓ. તેનું સૂક્ષ્મદર્શક દ્વારા અવલોકન કરો. માઇક્રોસ્કોપમાં તમે એનું અવલોકન કરો તો જો આકૃતિ 6.5 આપણને આકૃતિ આપી છે, એ અને બી એવી આકૃતિઓ જોવા મળશે. એમાં એ રક્ષક કોષો અને અધિસ્તરીય કોષો જોવા મળે છે. વનસ્પતિને રક્ષણ પણ મળે છે, રક્ષક કોષો કેવા છે એ જોઈએ, અને અધિસ્તરીય કોષો એ કેવા છે એ જો એ આમાં આપણને જોવા મળશે. એમાં એ અશ્વ દેખાય છે અને બી સમતલીય દેખાય છે. એમાં એ ભાગ છે, એમાં એક છેદ છે એમાં પશ્વ કોષો જોવા મળે છે, અને બી ભાગ છે એમાં સમતલીય દેખાય છે. તો આ રીતે આકૃતિમાં આપણને બતાવ્યું છે 6.5, એમાં એ અને બી આકૃતિમાં આ પ્રકારે આપણને જોવા મળે છે. જો તમે અવલોકન કરી રહ્યા છો તો સૌથી બહારના સ્તરના કોષો જેને અધિસ્તર કહે છે, બહારનો જે કોષ છે એને અધિસ્તર કહે છે. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનો બનેલો છે. વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓનો અધિસ્તર જાડું હોય છે. કેટલીક જે વનસ્પતિઓ છે એમાં અધિસ્તર છે જાડું છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ પાણી ગુમાવી દે છે, વનસ્પતિ રક્ષણ આપે છે. બરોબર, આ કામ સરસ મજાનું આ પેશી છે એ કરે છે, અધિસ્તર પેશી છે કામ કરે છે. પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. વનસ્પતિઓની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી છે. તે વનસ્પતિના બધા જ ભાગોને દરેકે દરેક ભાગને આ રીતે રક્ષક કોષો છે રક્ષણ આપે છે. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી પેશીઓનું કાર્ય શું છે. અને બીજું, વનસ્પતિ છે એ એક જગ્યાએ બીજમાંથી અંકુરમાં પછી એક જ જગ્યાએ રહે છે. જ્યાં સુધી એ નાશ ન પામે ત્યાં સુધી એક જ જગ્યાએ રહે છે. તો કુદરતે આપણે તો અહીંયા 3 પ્રકારની ઋતુઓ છે. કેટલીક જગ્યાએ નકરો બરફ પડે છે, કેટલીક જગ્યાએ નકરો વરસાદ પડે છે, વરસાદ અને તડકો પડે છે, વરસાદ અને ઠંડી પડે છે, બરફ અને ઠંડી પડે છે. એવી જગ્યાએ એ વનસ્પતિ સતત ટકી રહે છે. તો ત્યાં એ જીવને વનસ્પતિને રક્ષણ કેવી રીતના અપાય છે? આ કોષો દ્વારા, આ પેશી દ્વારા એને વનસ્પતિને રક્ષણ મળે છે. બધા જ ભાગો વનસ્પતિના દરેકે દરેક ભાગને પેશી છે રક્ષણ આપે છે. વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક નાના સ્તર બનાવે છે. મીણ જેવો સ્ત્રાવ સ્ત્રવે છે અને એક સ્તર બનાવે છે, પડ બનાવે છે. આ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ, પાણીનો બગાડ થતો અટકાવે છે વનસ્પતિમાંથી. જે મીણ જેવું સ્તર સ્ત્રવે છે એમાંથી, અને વનસ્પતિમાંથી વધારાનું પાણી બહાર ન ઉડી જાય એવી સરસ મજાની રચના કુદરતે કરેલી છે, અંદર બનાવે છે. આ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ આપે છે.
યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. જીવંત વનસ્પતિને તરત ફૂગ વળતી નથી. જો કંઈ પણ થાય તો પણ આવા કોષો છે એનો નાશ કરી નાખે છે અને વનસ્પતિને રક્ષણ આપે છે. અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈ પણ પ્રકારના અંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. આપણે જો આકૃતિમાં આપ્યું છે આપણને, મોટાભાગના જે કોષો છે એ આવી રીતના ચપટા જોવા મળે છે, અપેક્ષિત અને ચપટા હોય છે. સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પશ્વકોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતા જાડી હોય છે. સામાન્ય રીતે પરિવાર સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પશ્વકોષ દિવાલ બહારની જે કોષ દિવાલ અથવા પશ્વકોષ દિવાલ જે આવેલી છે એ આંતરિક કોષ દિવાલ કરતા જાડી હોય છે. કે કુદરતના ફેરફાર સામે વનસ્પતિને એને રક્ષણ આપવાનું છે. આપણે પર્ણના અધિસ્તરના નાના છિદ્રો અહીં અવલોકિત કરી શકીએ છીએ. આ છિદ્રોને વાયુરંધ્ર કહે છે. આમાં જે આવેલા છે એ વાયુરંધ્રો, જો આકૃતિ 6.5A અને બીમાં વાયુરંધ્રો, રક્ષક કોષો, અધિસ્તરીય કોષો અને રક્ષક કોષો આડો છે, તેનું ઉપયોગ બીમાં બતાવે છે. વાયુરંધ્રો પણ આવેલા છે અને રક્ષક કોષો આવેલા છે. આ છિદ્રોને વાયુરંધ્રો કહે છે. આકૃતિ 6.5 વાયુરંધ્રો વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવૃત હોય છે, બંધ હોય છે, જેને રક્ષક કોષો કહે છે. તે કોષો વાતાવરણના વાયુઓને વિનિમય માટે અવકાશ આપે છે, બાષ્પોત્સર્જન કરાવે છે, ઉત્સર્જનની ક્રિયા પણ કરે છે અને બધા સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા પણ વાયુરંધ્ર દ્વારા થાય છે. તો આવું સરસ મજાનું કામ છે એ થઈ રહ્યું છે વનસ્પતિમાં સ્થાયી પેશી દ્વારા. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે? જો આપણને પીળા કલરના બોક્સમાં પૂછે છે પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે તે વિચારો. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ભૂમિકા શોધો. બરોબર, પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે આપણને ખબર છે. પછી વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ભૂમિકા કોણ કરે છે? તો એ વાયુરંધ્રો જે ભૂમિકા કામ કરે છે. અને વાયુરંધ્રો છે એ જો જે આપણે જોઈએ છીએ કે વાતાવરણમાંના વાયુનું વિનિમય માટે આવશ્યક છે. બાષ્પોત્સર્જન ઉત્સેદન બોક્સની ઉપર જ લખ્યું છે. બરાબર, એ પ્રકારે આ કામ છે, બાષ્પોત્સર્જનનું કામ છે એ વાયુરંધ્રો કરે છે. મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. હવે આ પ્રકારની વાત થઈ અને મૂળમાં જે છે એ આ કામ છે એના જે અધિસ્તરીય કોષો છે એ આ કામ કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્તો ધરાવે છે, જેથી તેમની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મરુનિવાસી રણ પ્રદેશની ઉગતી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડુ ભીણ જેવો સ્તર ક્યુટીન એક છાલ અવરોધક રાસાયણિક પદાર્થનું બાહ્ય સપાટી ઉપરનું સ્થોલન કે લેપન થયેલું હોય છે. શું આપણે એનું કારણ વિચારી શકીએ? તમે જોજો, ક્યુટીનનું પડ આપેલું હોય છે. મરુનિવાસી વનસ્પતિઓ છે, રણ પ્રદેશની વનસ્પતિઓ, બરાબર, એમાં આખી એની અધિસ્તર છે એ જાડું મીણ જેવું સ્તર અને ક્યુટીનની બનેલું હોય છે. એ અવરોધક રાસાયણિક પદાર્થ છે, કંઈ પણ વનસ્પતિને નુકસાન થતા એ રોકે છે. એવું ચિકાસવાળું એવું પદાર્થ છે અને એ વનસ્પતિને રક્ષણ આપે છે. એનું બાહ્ય સપાટી પરનું સ્થૂલન કે લેપન થયેલું હોય છે. શું આપણે તેનું કારણ વિચારી શકીએ? કારણ શું? એમ સુકામ રણ પ્રદેશમાં આ એની આવી રીતની એની જરૂર પડી છે.
અને રણ પ્રદેશની વનસ્પતિને કેવી રીતના રક્ષણ મળે છે, તો એ એના ઉપર ખબર પડે આપણને. શું એક વૃક્ષની શાખાનું બાહ્યસ્તર તરુણ પ્રકાંડના બાહ્યસ્તર કરતાં જુદું હોય છે? જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે. જેમ જેમ વૃક્ષ મોટું થતું જાય એમ એમ એની બાહ્ય રક્ષણાત્મક પેશીઓ છે એમાં પણ પરિવર્તન આવતું જાય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવે છે. બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે છે. બહારની તરફના કોષો છે એ આ રીતના વિભાજન પામે છે અને આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ નિર્માણ થાય છે. એટલે વૃક્ષની જાડી છાલ શું કામ છે એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આ છાલના કોષો મૃત હોય છે. છાલ ઉખડી જાય તો વનસ્પતિને વાંધો નથી, પણ વાતાવરણની સામે અથવા કોઈ બાહ્ય પરિબળ સામે એને રક્ષણ મળે છે અને ન ઉખડતો પણ કુદરતી રીતે એ ઉખડતી જતી હોય છે, મૃત હોય છે. તે આંતરકોષીય અવકાશ વગર આકૃતિ 6.6 ચુસ્ત રીતે ગોઠવાયેલી હોય છે. તેઓની કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ પણ સ્થુલિત થયેલું હોય છે. સુબેરિન નામનું રસાયણ ખાલી જગ્યામાં આવ્યું છે, ખરાકોટામાં આવ્યું છે, બરાબર. એક આ યાદ રાખજો, ક્યુટિન નામનું સ્તર આવેલું છે, બીજું સુબેરિન નામનું પણ સ્તર આવેલું છે. સુબેરિન નામનું રસાયણ પણ સ્થુલિત થયેલું હોય છે. આ મૂળમાં અને પ્રકાંડમાં છે ક્યુટિન હોય છે, બરાબર. જે છાલને સોરી સુબેરિન નામનું જે રસાયણ છે એ પણ છાલની અંદર સ્થુલિત સ્થાપિત થયેલું હોય છે. જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું હોય છે. હવે વાતાવરણમાંથી હવા અંદર ન પ્રવેશી શકે, અથવા વરસાદ ખૂબ પડે છે તો એ વરસાદ પણ ઝાડના અંદર ન પ્રવેશી શકે મૂળ સિવાય, બરાબર. જમીનની ઉપરનો જે ભાગ છે જ્યાં વનસ્પતિની ફરતી છાલ આવેલી છે એમાં હવા અને પાણીની અવર જવર ન થઈ શકે એ માટે થઈને આવું સુબેરિન નામનું રસાયણ પણ આવેલું છે, જે એનું રક્ષણ કરે છે, પ્રોટેક્શન કરે છે, જે બનાવે છે. અહીં આપણને કૃતિમાં આપી છે 6.5 રક્ષણાત્મક પેશી કેવી છે, તો તૂટેલું અધિસ્તર અને તત્વના ત્વચાના કોષો, બરાબર છે, એટલે છાલના કોષો છે એની આકૃતિ એને આપેલી છે, એને રક્ષણાત્મક પેશી કહે છે. પછી 6.2.2 જટિલ શરીર.